મિત્રો પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં ને હા તમે બધા મજામાં જ હશો મિત્રો આજે મેં બનાવ્યું છે શિયાળાનું સરસ મજાનું વસાણું એટલે આદુ પાક આ આદુ પાક મારા મમ્મી પણ સરસ બનાવે છે અને એક મારા સાસુ બી સરસ બનાવે છે મારી ફેમિલીમાં આદુ પાક બધાને ભાવે છે મારા હસબન્ડને બી બહુ ભાવે મારા બાળકોને બી બહુ ભાવે તો મારા સાસુમાં બનાવતા અને ઘણી વખતે બનીને આપતા અને એ બનાવે તો હું શીખી ગઈ મને બહુ જ ભાવતો એમના હાથનો આદુ પાક તો આજે હું એમની રીતનો જ હું આદુ પાક બનાવવાની છું અને આદુ પાક આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે આદુ છે ને આપણે જે જેને ખાંસી હોય શરદી હોય જો તમે આદુ ચામાં પીવો કે દૂધમાં ઉકાળીને પીવો કે એનો ઉકાળો પીવો કે તમે આદુ દાળમાં નાખો કે તમે આદુ પાક બનાવીને આવી રીતે પાક બનાવીને ખાઓ આદુ આપણા શરીરમાં જાય એટલે ફાયદો થવાનો જ છે અને જેને અમુક ટાઈમે કફ ને શરદી વારંવાર થતી હોય તો તમે આદુ તમે આદુ પાક રોજ સવારે ઉઠીને આ બે ચમચી તમે આદુ પાક ખાઈ જાઓ તો બહુ સારું શિયાળામાં તો ખરેખર આ તમને ફાયદો જણાશે અને ખરેખર મેં એટલો સરસ મજાનો બનાવ્યો છે આમાં બધી વસ્તુઓ નાખી છે ડ્રાયફ્રુટ નાખ્યું છે અને બધું જે આપણું ટોપરું છે તલ છે બધું તમે જોઈ લેજો વિડીયો બધું નહીં કહું નહીં તો તમે વિડીયો જોવાનો કોઈ અર્થ જ નથી સાચી વાત ને હમ તો મિત્રો તમે વિડીયો ફૂલ જોજો અને હા હું દરેક રોજની જે મેં વસ્તુ કહીશ જ્યાં નીચે રેડ બટન દેખાય છે તો પ્લીઝ 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 મને સબસ્ક્રાઈબ કરી દો અને ઉપર બેલ બટન દેખાય એના પર ક્લિક કરો તો દરેક વિડીયોના નોટિફિકેશન તમને તરત જ મળી જાય તો ચલો હવે હું સ્ટાર્ટ કરી દઉં આદુ પાક શિયાળાનું સરસ મજાનું બધાને ભાવે અને બહુ તીખું આ તીખું પણ નહીં લાગે એ રીતનું મેં બનાવ્યું છે તો ચલો વિડીયો સ્ટાર્ટ કરી દઉં છું આદુ પાક આદુ પાક બનાવવા માટે અઢીસો ગ્રામ હું માર્કેટમાંથી આદુ લાવી છું આ એકદમ રેસા વગરનું મને આદુ આપ્યું છે જો તમને રેસા વગરનું ના મળે તો તમે નોર્મલ આદુ યુઝ કરી શકો છો એને પહેલાં આપણે છાલ કાઢીને પછી ચોખ્ખા પાણીથી ધોઈ દેવાનું અને પછી એને આપણે ઝીણા ઝીણા એના કટ કરી દેવાના અને મિક્સર જરમાં એની પેસ્ટ બનાવી દેવી જો તમારે છીણીને કરવું હોય તો તમે છીણીને પણ કરી શકો છો તો ચલો મિક્સર જરમાં ફેરવી દે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણે એની પેસ્ટ થઈ ગઈ છે હવે આ નાનો કપ જેટલા મેં તલ લીધા છે અને ગેસ ચાલુ કરીને એને પણ હું શેકી દઈશ જો તમને તલ ના ગમતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ મારા સાસુ આ રીતના જ બનાવતા અદુપાક તો મેં તલ એ પણ નાખતા તો હું પણ નાખું જ છું તો તલ આપણે શેકાઈ જાય એટલે મિક્સર જરમાં એને પણ ક્રશ કરી દઈશું તો તમે જોઈ શકો છો તો આપણે એને પણ કાઢી દઈશું હવે ગેસ ચાલુ કરીને તેમાં ત્રણથી ચાર ચમચી ઘી નાખવાનું છે ગેસ આપણો ધીમો જ રાખીશું અને પછી આપણું જે મિક્સર જારમાં ફેરવ્યું હતું આદુની પેસ્ટ હતી એ અંદર નાખીશું એને આપણે ધીમા તાપે શેકીશું આ શેકવાથી આપણને તીખાસ જે લાગે છે આદુ પાકમાં ખાતા એ તીખાસ નહીં લાગે અને જે પાણીનો ભાગ હોય છે ને આદુ પાકમાં એ પાણીનો ભાગ પણ નહીં લાગે એટલે શેકવું ખૂબ જરૂરી છે તો ધીમા તાપે આપણે સરસ મજાનું શેકવાનું છે જ્યાં સુધી ઘી છૂટે નહીં અને એકદમ પ્રોપરલી મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે જો તમે જોઈ શકો છો જે લોકો નવા છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે એ કાઢી દીધું આપણું શેકાઈ ગયું છે હવે આપણે ગેસ ચાલુ કરીને બીજી પેનમાં મેં નાનો કપ જેટલું ઘી લીધું છે અને ગરમ કરવા મૂક્યું છે આપણું ઘી ગરમ થઈ જાય એટલે વાડકી ભરીને ગોળ આ દેશી ગોળ લીધું છે મેં જો દેશી ગોળ ના હોય તો તમે રેગ્યુલર જે ગોળ ખાતા હોય એ ગોળ નાખી શકો છો તો આ ગોળ મેં અંદર અંદર નાખ્યું છે અને આપણે એનો પાયો નથી કરવાનો પણ આ એકદમ મિક્સ થઈ જાય ગોળ જ્યાં સુધી ઘીમાં એ રીતનું આપણે બસ એને મિક્સ કરતા રહેવાનું છે તમે જોઈ શકો છો મિત્રો જો કડક પાયો કરશો તો તમને આદુ પાકનો ખાવાનો ટેસ્ટ નહીં રહે એટલા માટે ખાલી તમને આ મિક્સ થઈ જવું જોઈએ ગોળ ઘી હવે આપણું જે આદુ હતું આપણે હમણાં શેક્યું હતું ઘીમાં એ અંદર નાખીશું તો આપણે તાવેતાના મદદથી મિક્સ કરતા રહીશું ધીમા તાપે સતત બધું મિક્સ કરતા રહેવાનું છે આદુ પાક ખાવાથી શરદી ઉધરસ જેવી બીમારી હોય એ નહીં રહે હવે આ તલ નાખીશું અંદર આપણે મિક્સરજારમાં ફેરવ્યા હતા ને એ આપણે મેં અંદર આપણે નાખીશું બહુ સરસ લાગશે તલ તમે પણ સિંગદાણા ગમતા હોય તો સિંગદાણા પણ નાખી શકો છો હવે આ છે કાજુ બદામ અને પિસ્તા એને મિક્સર જારમાં મેં એને ક્રશ કરીને હું રાખું જ છું આમે એ અંદર એક વાડકી ભરીને મેં નાખ્યા છે તો આનાથી ટેસ્ટ સારો આવશે બાળકો પણ ખાઈ શકશે અને આ છે મગજ તરીના બી છે અને થોડા સિંગદાણા છે ખસખસ છે ટોપરાનું છીણ છે આ બધું એક વાડકી ભરીને મેં એ નાખ્યું છે મિક્સ આ છે ગંઠોળાનો પાવડર એ બે ચમચી ભરીને છે એનાથી તમને પગનો દુખાવો છે કે કમરની કે કેડની કંઈ તકલીફ હોય એ પણ નહીં રહે તો શરીરમાં કંઈ પણ તકલીફ હોય આપણે દુખાવો થતો હોય તો તમે નાખો તો બહુ સારું ગંઠોળા આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે આ છે સૂંઠનો પાવડર આમ તો આદુ છે જ પણ સૂંઠનો પાવડર એક ચમચી નાખ્યો છે ના નાખો તો પણ તમે સ્કીપ કરી શકો છો હવે આ બધું ધીમા તાપે આપણે મિક્સ કરતા રહીશું સુગંધ પણ સરસ મજાની આવવા લાગી છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો હવે થાળી ઉપર ઘી ઘી લગાવીને હું ગ્રીસ કરીશ આપણે ગેસ બંધ કરી દીધો છે આ દુપાક આપણો રેડી થઈ ગયો છે અને અંદર અમે થાળીમાં નાખ્યો છે વાડકીના મદદથી હું દબાઈ દઈશ તમે જોઈ શકો છો સરસ મજાનું છે આવું ઉપર ખસખસ નાખીશું જો મગજ તરીના બી નાખવા હોય તો તમે નાખી શકો છો અને ઉપર આપણે કાજુ બદામનો ભૂક્કો પણ આપણે નાખવાનો તો મિત્રો તમે જોઈ શકો છો કાજુ બદામ પણ નાખી નાખ્યા મેં જો તમને આદુપાકા પસંદ આવ્યા હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આપેલું ઉપર જે બિલ બટન છે એના પર ક્લિક કરજો તો દરેક વિડીયોના નોટિફિકેશન મળશે જય શ્રી કૃષ્ણ મિત્રો બાય ટેક કેર કેર